હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત એમાં અભ્યાસ 1 ચાલે છે આપણે, બરાબર. ગયા બે વિડીયોમાં આપણે આજ્ઞાર્થના રૂપો જોયા, હવે આપણે વિદ્યાર્થના રૂપો જોઈશું. વિદ્યાર્થ, જેને લિંગ લકાર કહેવાય છે, નીચેના વાક્યો વાંચો. પેજ નંબર 101 ઉપર, તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 101 ઉપર આપેલા છે. હવે જુઓ, વાક્ય વાંચો. પ્રાતઃ મંત્રાન પઠિત, સવારે મંત્રોનો પાઠ કરવો જોઈએ. અતિથિ મધ્યાહ્ને તક્રમ પીબેત, મહેમાન બપોરે છાસ પીશે. જીવેમહ શરદઃ શતમ, અમે સૌ 100 શરદ ઋતુઓ સુધી જીવીએ. ઉપરના વાક્યમાં વપરાયેલા ક્રિયાપદો વિદ્યાર્થ એટલે કે લિંગ લકારના છે. પ્રથમ વાક્યમાં ગુરુ શિષ્યને સવારે મંત્રોનો પાઠ કરવાનો વિધિ કહી રહ્યા છે અથવા આજ્ઞા આપી રહ્યા છે, એવો અર્થ જોઈ શકાય છે. બીજા વાક્યમાં વિદ્યાર્થનો પ્રયોગ કરીને અતિથિ કદાચ છાસ પીશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને ત્રીજા વાક્યમાં 100 વર્ષ સુધી જીવતા રહેવાની પ્રાર્થના કરવામાં આવી રહી છે. આમાં વિદ્યાર્થ પણ આજ્ઞાર્થની જેમ જ આજ્ઞા, સંભાવના અને પ્રાર્થના જેવા અર્થોમાં વપરાય છે. જો કે આ રીતે બંને લકારના આજ્ઞા વગેરે અર્થ સરખા છે, પણ આશીર્વાદના સંદર્ભે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, તે એ રીતે કે લિંગ લકારમાં આશીર્વાદનો અર્થ કહેવા માટેના રૂપો, આજ્ઞા વગેરે અર્થને કહેવા માટે વપરાતા રૂપો કરતાં જુદા જુદા હોય છે. રૂપફેરના આ ભેદને સ્પષ્ટ રૂપે દર્શાવવાના ઈરાદે આજ્ઞા, પ્રાર્થના, સંભાવના જેવા અર્થને કહેવા માટે રૂપાલીની વિધિ લિંગ અને આશીર્વાદનો અર્થ કહેવા માટેની રૂપાવલીને આરસીલિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ વિધિલિંગ લકાર અને આરસીલિંગ લકાર એમ બે પ્રકારના રૂપો હોય છે. અહીં તો તમારે માત્ર આજ્ઞા વગેરેનો અર્થ કહેનારા વિધિલિંગ લકારના રૂપો જ શીખવાના છે, આરસીલિંગ લકારના રૂપો શીખવાના નથી. અહીં પ્રથમ પરસ્મય પદ અને પછી આત્મને પદના નિયત ધાતુના વિધિલિંગ લકારના પ્રત્યયો અને રૂપો જોઈશું. હવે અહીંયા વિદ્યાર્થના પરસ્મય પદના રૂપો આપેલા છે, જેમ કે રૂપોમાં આપણને ખબર છે કે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ લખેલા હોય ઊભી લાઇનમાં અને આડી લાઇનમાં, એકવચન, દ્વિવચન અને બહુવચન એમ હોય છે. તો હું એ પ્રમાણે રૂપો બોલું છું કે વિદ્યાર્થમાં ઉત્તમ પુરુષ એકવચન ઈયમ, દ્વિવચન ઈવ અને બહુવચન ઈમ, તો ઈયમ ઈવ ઈમ. પછી મધ્યમ પુરુષ એકવચન ઈ, દ્વિવચન ઈતમ અને બહુવચન ઈત, બરાબર. પછી અન્ય પુરુષ એકવચન ઈત, દ્વિવચન ઈતામ અને બહુવચન ઈહુ. હું તમને આમાં બતાવું પણ છું આ રૂપો જે છે, બરાબર. હા, હવે તમને હવે બરાબર દેખાય હશે, બરાબર. આ રૂપો તમારે લખીને તૈયાર કરી દેવાના છે વિદ્યાર્થના, બરાબર. હવે આગળ વિદ્યાર્થના આત્મને પદના પ્રત્યયો. આજે હતા પ્રત્યયો, હવે વિદ્યાર્થના આત્મને પદના પ્રત્યયો આપણે જોઈએ કે વિદ્યાર્થના આત્મને પ્રજ્ઞા પ્રત્યે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન. તો ઉત્તમ પુરુષ એકવચન ઈ, દ્વિવચન ઈ વહી અને બહુવચન ઈ મહી, બરાબર. પછી મધ્યમ પુરુષ એકવચનમાં ઈથા, દ્વિવચનમાં ઈયાથામ અને બહુવચનમાં ઈધ્વમ. અન્ય પુરુષમાં એકવચન ઈત, દ્વિવચન ઈયાથામ અને બહુવચનમાં ઈરન. આ રીતે એના રૂપો છે. ફરી બોલી જાઉં છું કે ઈ ઈવહી ઈમહી, ઈથા ઈયાથામ ઈદ્વમ, ઈત ઈયાથામ ઈરન. જો એ જે છે એ 102ના પેજ ઉપર અહીંયા આપેલા છે, બરાબર. આ જે છે એ વિદ્યાર્થના આત્મને પ
પદના રૂપો છે બરાબર ઓકે હવે અહીંયા અહીં આ પ્રત્યયને જે તે ધાતુની સાથે જોડતી વખતે અગાઉની જેમ જ ધાતુ અને આ ઉપરયુક્ત પ્રત્યયની વચ્ચે જે તે ગણનો વિકરણ પ્રત્યય પણ જોડવાનો હોય છે જેમ કે ખાદ વત્તા અ વિકરણ પ્રત્યય વત્તા ઈત આ આત્મયન પદ્ન પ્રત્યય અને પછી એ રીતે ક્રિયાપદ બન્યું છે ખાદેત ખાદ વત્તા અવત્તા ઈત એટલે ખાદેત નમૂનાના રૂપો તરીકે પઠ અને લગ્નના ધાતુના રૂપો જ આપવામાં આવ્યા છે વધારે રૂપો નથી પણ તમે એની ઉપરથી ઘણા રૂપો બનાવી શકો છો જેમ કે અહીંયા પઠ વાંચવું તો પઠેયમ પઠેવ પઠેમ પઠેહે પઠેતમ પઠેત પઠેત પઠેતામ અને પઠેયું બરાબર લભ એ તો લભેય લભેવહી લભેમહી લભેતા લભેથામ લભેદ્વમ લભેત લભેયાતામ અને લભેરન આ જે રૂપો છે તમારા રૂપો ઓળખાવાના આવે ત્યારે તમારે કામ આવે છે બરાબર આ જ પ્રકારે અન્ય ધાતુઓના રૂપો પણ સમજી લેવા કારણ કે આગળ જે છે એ વધારે રૂપો આપ્યા છે એ પ્રમાણે તમે આ રૂપો પણ બનાવી શકો છો તો અહીંયા આ અભ્યાસ તમારો પૂરો થાય છે સારા અક્ષરે આ અભ્યાસના પેલા રૂપો મેં કાલે લખવા આપ્યા હતા એ રૂપો પણ લખવાના આજના આ જે રૂપો છે એ રૂપો પણ લખવાના અને એનું સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય પણ કરી લેવાનું બરાબર કારણ કે ગ્રામરમાં તમે થોડું થોડું પણ કરશો તો તમને ખ્યાલ આવશે પણ બિલકુલ નહીં આવડતો નહીં આપણે એટલે ગ્રામરની અંદર આ ધ્યાન રાખવાનું છે ઓકે પૂરું કરી દેવું ચોપડા કમ્પ્લીટ કરીને બતાવી દેવું